ગુજરાત રાજ્યને લઈને એક હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે, જેમાંથી એક વડોદરા પણ છે. હાલ શહેરની હાલત એટલી ખરાબ છે કે લોકોને ભરપેટ જમવા પણ મળી નથી રહ્યું અને ફૂડ પેકેટ પર લોકો જીવી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેરમાં સ્કૂલ કોલેજોમાં 1 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ વડોદરા કલેક્ટરે જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી અને વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થયેલા વધારાના કારણે 27 થી 29 સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પણ એમાં પાણી ભરાયા છે. વડોદરા કલેક્ટર દ્વારા 1 સપ્ટેમ્બર સુધી સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે અને ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર દોડતું થઈ ગયું છે અને વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઈને વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સતત વરસાદથી જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં કડ સમાણા પાણી ભરાઈ જતા અને સ્થિતિ કથળી હતી. અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અન્ય એક વાત કરીએ તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.